સ્ટુડન્ટ્સ, આજે હું ધોરણ 9 ચેપ્ટર 1 જીતાસ ડિયર સમજાવવાની છું. અહીંયા ફર્સ્ટ પેરેગ્રાફ, લોંગ લોંગ અગો ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી. લોંગ લોંગ અગો અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી. તો અહીંયા ઝુલુ છે એ આદિવાસી જાતિનું નામ છે. કેટલાય સમય પહેલાં એક ઝુલુ શિકારી ઝાડ નીચે બેઠો હતો. હિઝ નેમ વોઝ એદી. તેનું નામ એદી હતું. હી સો અ લાર્જ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન ધ લૂઝ ગ્રીન મેડો. હી સો અ લાર્જ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન ધ લૂઝ ગ્રીન મેડો. તેણે જોયું તો એક મોટું હરણનું ટોળું તે લીલા ઘાસના મેદાનમાં ચરી રહ્યું હતું. અહીંયા ડિયર છે એ પ્લુરલ અને સિંગ્યુલર ડિયર જ લખાય છે. હી સેડ ટુ હિમસેલ્ફ. તેણે તેની જાતને કહ્યું, ધીસ ડિયર આર રિયલી વન્ડરફુલ. આ હરણ ખૂબ જ અદ્ભુત છે. બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. તો મારે તેમાંથી એક પકડવા માટે ખૂબ જ દોડવું પડશે. કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન. શું તેને પકડવા માટે કોઈ સહેલો રસ્તો ના હોઈ શકે? સડનલી હી સો અ ફિમેલ ચિતા ક્રાવલિંગ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ. સડનલી મીન્સ અચાનક તેણે જોયું તો એક માદા ચિતા છે તે ક્રાવલિંગ એટલે સરકી રહી હતી, પેટે ઢસડાઈને ચાલું. તે એકદમ શાંતિથી આ ગ્રેઝિંગ એનિમલ એટલે ચરતા પ્રાણીઓની નજીક જવા શાંતિથી તે સરકી રહી હતી તેવું તેણે જોયું. ધેન પછી સિલેપ્ટ એન્ડ કોટ અ ડિયર. પછી તે કૂદી અને એક હરણને પકડ્યું. આફ્ટર સમ ટાઈમ હર ટુ યંગ કબ્સ કમ આઉટ ઓફ ધ બુશ. થોડા સમય પછી તેના બે નાના બચ્ચાઓ ઝાડીમાંથી બહાર આવ્યા. તે ઓલ એન્જોયડ ધેર મીલ. તેઓએ તેનું ભોજન માણ્યું. એદીની આઈઝ ચમકી. તે સ્પાર્કલ વિથ એન આઈડિયા અને તેમાં જ તેમને એક યુક્તિ આવી. હી ઇન્વાઇટ ધ કબ્સ. ઇન્વાઇટ્સ મીન્સ ઈર્ષા કરવી. તેને તે બચ્ચાઓની ઈર્ષા થઈ. કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટીફુલ કબ્સ. શું હું આ સુંદર બચ્ચાઓની જેમ ભાગ્યશાળી હોઈ શકું? શું હું આ સુંદર બચ્ચાઓની માફક નસીબદાર હોઈ શકું. They got their food without any effort. without any effort એટલે કંઈ પણ મહેનત કર્યા વગર તેઓને તેનું ખોરાક મળી ગયો. તો કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર. મારી પાસે તેની માતા જેવો કોઈ શિકારી હોય તો? હી થોટ તેણે વિચાર્યું. હી ડિસાઇડેડ ટુ કેચ યંગ કબ એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. હી ડિસાઇડેડ એટલે તેણે નક્કી કર્યું કે આ નાના બચ્ચાને પકડી તેને તાલીમ આપવી, હન્ટ ફોર હિમ તેના માટે શિકાર કરે તેવી તાલીમ આપવી. તો નાના બચ્ચાને પકડી તેના માટે શિકાર કરે તેવી તાલીમ આપવી તેવું નક્કી કર્યું. ધેન આઈ સેલ ઓનલી સે. પછી માત્ર હું એટલું જ કહીશ. ઓ માય ડિયર ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. અરે મારા વાલા, જા અને મારા માટે એક હરણ મારી લાવું. માય લાઈફ વિલ બી વેરી કમ્ફોર્ટેબલ ધેન. અને પછી મારું જીવન કેટલું આરામદાયક હશે. હી વોઝ ક્વાઇટ પ્લેસ્ડ વિથ હિઝ ઓન આઈડિયા.
તે તેના પોતાના વિચારથી થોડો ખુશ થયો હતો. હી ડિસાઇડેડ ટુ ફોલો કબ્સ એન્ડ સ્ટીલ વન્સ. તેણે બચ્ચાઓને અનુસરી તેમાંથી એકને ચોરી લેવાનું નક્કી કર્યું. બચ્ચાઓને અનુસરી તેમાંથી એકને સ્ટીલ એટલે ચોરવું, એકને ચોરી લેવાનું નક્કી કર્યું. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ, તેના અનુભવ પરથી. ઈદી ન્યૂ ધેટ, એથી જાણતું હતું કે અ ચિત્તા નેવર અટેક્સ અ મેન. ચિત્તા નેવર અટેક્સ અ મેન, એદી જાણતો હતો, એના અનુભવ પરથી એદીને ખબર હતી કે ચિત્તા ક્યારેય માણસ પર હુમલો કરતો નથી. ધેરફોર, તેથી ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કબ, તેથી તે બચ્ચાને ચોરવા માટે સલામત હતો. હી ફોલોડ ધ ચિત્તાઝ ફેમિલી ટીલ ઇવનિંગ, તેણે સાંજ સુધી ચિત્તાના કુટુંબને, ચિત્તાના ફેમિલીને અનુસર્યો. એટ ધ સનસેટ, સૂર્યાસ્ત પછી, ધ મધર ચિત્તા હાઈડ હર કબ્સ ઇન અ થીક બુશ એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રેમ. સૂર્યાસ્ત પછી માતા ચિત્તાએ તેના બચ્ચાને ગાઢ ઝાડીમાં છુપાવ્યા અને પછી ઝરણા તરફ ગઈ. ક્વિકલી, ઝડપથી, ધ હન્ટર પિક્ડ અપ હિઝ નેટ એન્ડ સ્પેર એન્ડ રન ઇન ટુ ધ બુશ. ઝડપથી આ શિકારીએ પોતાની જાળી અને સ્પેર એટલે ભાલો, જાળી અને ભાલો લઈ લીધા અને જાળી તરફ દોડ્યો. હી સો ટુ ટાઈની કબ્સ, તેણે ત્યાં બે નાના બચ્ચાઓને જોયા. તે લુક્ડ એટ હિમ, તે બચ્ચાઓ તેની સામે જોઈ રહ્યા હતા. વિથ ધેર બ્રાઇટ આઈઝ, તે તેની તેજસ્વી આંખોથી તેની સામે જોતા હતા. ધે વેર ટુ યંગ ટુ રન અવે, તેઓ એટલા નાના હતા કે દોડી ના શકે. ઈદી થ્રુ ધ નેટ ઓવર ધેમ, એદીએ તેના ઉપર ઝાડ ફેંકી. એન્ડ ધ કબ્સ વેર કોટ, અને બચ્ચાઓ પકડાઈ ગયા. હી નીડેડ ઓનલી વન કબ બટ હી થોટ, તેને માત્ર એક જ બચ્ચાની જરૂર હતી, પણ તેણે વિચાર્યું, આ ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ ટુ સ્લેવ ઇન્સ્ટેડ ઓફ વન. સ્લેવ્સ મીન્સ ગુલામ. તેણે વિચાર્યું કે એક કરતાં બે ગુલામ હોવા વધારે સારું છે. હી ડ્રેગ્ડ ધેમ, ડ્રેગ્ડ એટલે ઢસડીને લઈ જવા, તેમને તેઓએ ઢસડ્યા વિથ હિમ, તેમની સાથે. એન્ડ હાઈડ ધેમ અંડર અ બિગ બાસ્કેટ, અને તેને મોટા ટોપલાની નીચે છુપાવ્યા. ધ મધર ચિત્તા રિટર્ન આફ્ટર અ વાઇલ, થોડી વાર પછી માતા ચિત્તા પાછી ફરી. સી ડીડ નોટ ફાઇન્ડ હર કબ્સ, તેણે તેના બચ્ચાને શોધ્યા, જોયા નહીં, મળ્યા નહીં. સી લુક્ડ ઓલ અરાઉન્ડ, તેણે ચારે બાજુ જોયું. ફર્સ્ટ ઓફ ઓલ સી બીકેમ એંગ્રી, પહેલાં તો તે ખૂબ જ ગુસ્સે થઈ. એન્ડ જમ્પ વાઇલ્ડલી, અને ખૂબ જ ગુસ્સાથી કૂદવા લાગી. સી સ્નીફ્ડ ઓલ અરાઉન્ડ, સ્નીફ્ડ એટલે સૂંઘવું. તેણે ચારે બાજુ સૂંઘવા લાગી. બટ અલાસ, પણ દુઃખનો ઉદ્ગાર છે અલાસ, પણ સી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ, પરંતુ તેને તેના વહાલા બચ્ચાઓ તે શોધી શકી નહીં. એટ લાસ્ટ, અને છેલ્લે, સી બીકેમ સેડ, તે ઉદાસ બની ગઈ. એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ, તેને રડવાનું શરૂ કર્યું. સી ક્રાઇડ, સી એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ. તે રડતી રહી આખી રાત સુધી રડતી રહી, અને બીજા દિવસના સાંજ સુધી તે રડતી રહી. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ અન્ટીલ હર ટીયર્સ મેડ ડાર્ક સ્ટેન એટલે ડાર્ક ડાઉન હર ચીક્સ. તે ક્યાં સુધી રડતી રહી કે એના ગાલ ઉપર ઘાટા માર્ક પડી ગયા. મેડ હર ટીયર્સ, તેના આંસુના તેના ગાલ ઉપર ડાઘ પડી ગયા. ત્યાં સુધી તે રડતી જ રહી. અને સી વોઝ સ્ટીલ વીપિંગ, તે હજુ સુધી રડતી હતી. એટ નાઇટ ધ મધર ચિત્તા ક્રાઇડ સો લાઉડલી, અને રાત્રે આ માતા ચિત્તાએ ખૂબ જોરથી રડ્યું. ધેટ સી વોઝ હર્ડ બાય અ વાઇઝ મેન લિવિંગ ઇન ધ વિલેજ, વિલેજમાં રહેતો એક ડાહ્યો માણસ, સાણો માણસ, તેણીનો અવાજ સાંભળ્યો. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ વોટ હેડ હેપન, આ ઘરડા માણસ શું બન્યું હતું તે સમજી ગયો. હી ઇમિડિયેટલી ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ
ही ઇમિડિયેટલી ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ. ક્લબ એટલે અહીંયા થશે એમનો દંડો. તેમણે ઝડપથી તેમનો મજબૂત દંડો લીધો એન્ડ કમ આઉટ હિઝ હર્ટ, અને તેની ચૂંપડીમાંથી બહાર આવ્યો. ધીસ ઓલ્ડ મેન સન્નો, આ ઘરડો માણસ સન્નો, વોઝ વેરી વાઇઝ, તે ખૂબ જ શાણો હતો. હી લવડ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ, તે પ્રાણીઓને પ્યાર કરતો હતો અને તેઓની વિશે બધું જ જાણતો હતો. વેન સન્નો ફાઉન્ડ આઉટ ધ હિડન કપ્સ, જ્યારે સન્નોને આ છુપાયેલા બચ્ચાઓ મળ્યા, હી ન્યૂ ધેટ, અને તેને જાણવા મળ્યું ધેટ ઇટ ઇઝ વિક્ટ આઈડિયા, અને તેને ખબર પડી કે આ ઈડીના દુષ્ટ વિચાર હોય હતો. હી ગોટ એંગ્રી વિથ એડી, અને તે ઈડીની ઉપર ખૂબ જ ગુસ્સે થયો. હી રશ ટુ ધ હર્ટ એન્ડ શાઉટેડ, તે તેની ઝૂંપડી તરફ દોડ્યો અને તેને બૂમ પાડીને કહ્યું, આઈ હેટ યુ એડી, હું તમને નફરત કરું છું. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ, આપણી જાતિના દરેક વ્યક્તિ વિલ હેટ યુ, અને તને નફરત કરશે. બીકોઝ યુ આર લેઝી, તું ખૂબ આળસુ છો, એન્ડ વીક ટુ, અને તું પણ દુષ્ટ પણ છો, તેથી આપણી જાતિના દરેક લોકો તને નફરત કરશે. વી નો ધેટ, આપણે જાણીએ છીએ, અ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ વન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ, બધા આપણે જાણીએ છીએ કે શિકારીએ હંમેશા પોતાની આવડત અને શક્તિથી જ શિકાર કરવો જોઈએ. બટ યુ આર લેઝી હન્ટર, તું આળસુ શિકારી છો. યુ આર અ થીફ, તું ચોર પણ છો. યુ હેવ અ બ્રોકન ધ રૂલ ઓફ અવર ટ્રાઇબ્સ, તે આપણી જાતિના નિયમોનો ભંગ કર્યો છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ, અને તે આપણી જાતિ માટે અપ્રામાણિકતા, એટલે કે તે આપણી જાતિને એક બદનામીનો ડાઘ આપ્યો છે. ઓલ ધ મેમ્બર ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર, આ શિકારીની જાતિના બધા જ સભ્યો ભેગા થયા. તે ડિસાઇડેડ ટુ ડ્રાઇવ અવે એટલે હાંકી કાઢવું ઈડી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર, પોતાના ગામમાંથી હંમેશા ઈડીને કાઢી નાખવાનો તેઓ નક્કી કરે છે. સન્નો ટુક ધ કપ્સ ઓન હિઝ શોલ્ડર, સન્નોએ બચ્ચાઓને પોતાના ખભા ઉપર મૂક્યા એન્ડ રિટર્ન ધેમ ટુ ધર મધર, અને તેની માતાની પાસે પહોંચતા કર્યા. હી સો ધેટ ધ લોંગ વીપિંગ ઓફ ધ મધર ચિતા હેડ સ્ટેન્ડ હર ફેસ ફોર એવર, તેણે જોયું તો લાંબા સમયથી રડવાથી, માતા ચિત્તાને લાંબા સમયથી રડવાથી તેના ફેસ પર હંમેશ માટે ડાઘ રહી ગયા હતા. હવે પછીનું આગળના ભાગમાં હું સમજાવીશ.